સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. થરાદમાં પાલરની આડમાં દારૂ વેચતા શખ્સની 61 બોટલ દારૂ સાથે કરાઈ ધરપકડ. દારૂબંધીના અમલમાં ઢીલી નીતિ દાખવવા બદલ પાલનપુર પૂર્વ પોલીસ મથકના PI તેમજ ડી સ્ટાફના તમામ 12 પોલીસ કર્મીઓની તાત્કાલિક અસરથી બદલી કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ. થરાદ નજીકની નર્મદા કેનાલમાં કૂદી પડેલા દોઢ ગામના યુવકની ભારે શોધખોળ બાદ મળેલ લાશ. વાવ સહિત અન્ય સ્થળોએ લોકોના ATM કાર્ડ સેરવી લઈ બેંકમાંથી પૈસા ઉપાડી લેનાર રાજસ્થાનના શખ્સની વાવ પોલીસે કરી ધરપકડ. બનાસકાંઠાના દિવ્યાંગ ક્રિકેટરની જવલંત સિદ્ધિ. પાલનપુરના ગાદલવાડા ગામના દિવ્યાંગ ક્રિકેટર વિજયભાઈ ચૌધરીની ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમમાં થઈ પસંદગી. આગામી 26 જાન્યુઆરીના રોજ થરાદ ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારોહ. મંત્રી દિલીપકુમાર ઠાકોર કરાવશે ધ્વજવંદન. સમારોહના આયોજનમાં કોઈ કચાશ ના રહે તે જોવા થરાદના નાયબ કલેક્ટરની સ્થાનિક અધિકારીઓને કડક તાકીદ. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાના થરાદમાં એક શખ્સ પાલનની આડમાં વિદેશી દારૂ વેચતો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. થરાદ માર્કેટયાર્ડ નજીક ધાનેરા 3 રસ્તા સામે આવેલા અર્બુદા પાર્લરમાં નાના મેસરા ગામના ઓખાભાઈ મઘાભાઈ પટેલ નામનો શખ્સ વિદેશી દારૂ વેચતો હોવાની બાતમી મળતા LCB પોલીસની ટીમે ગત મંગળવારે સાંજના સુમારે થરાદ પોલીસ સાથે મળીને આ પાર્લરમાં રેડ પાડી હતી, જે દરમિયાન વેફર ભરેલા થેલામાંથી 6100 રૂપિયાની કિંમતનો 61 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે આરોપી ઓખાભાઈ પટેલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠામાં દારૂબંધીના અમલમાં સ્થાનિક પોલીસની બેદરકારીને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ અધિક્ષકે આવી બેદરકારી દાખવતા એક PI તેમજ 12 જેટલા પોલીસ કર્મીઓની તાત્કાલિક અસરથી બદલી કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. દારૂબંધીના આકરા અમલીકરણ મામલે નિષ્ફળ કામગીરીના પગલે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના તમામ પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલીઓ કરી દેવાઈ છે. દારૂબંધીના મામલે નિષ્ફળ કામગીરી બદલ પાલનપુર પૂર્વ પોલીસ મથકના PIની પણ બદલી થઈ ગઈ છે. જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારી માટે જિલ્લા પોલીસ અધિક્ષકે 1 સાથે 12 પોલીસ કર્મીઓ અને 1 PIની બદલી કરી દેતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. અને પોલીસ અધિક્ષકના આવા આકરા વલણથી દારૂના મામલે ઢીલી નીતિ દાખવતા પોલીસ કર્મીઓ પણ હવે સાવચેત થઈ ગયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન વિહોણા પરિવારોને રહેવા માટે મકાન આપવાની સરકારની જાહેરાત બાદ ગરીબ પરિવારોને આ સહાય મળવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ડીસા નગરપાલિકા વિસ્તારમાં પણ આ યોજના અંતર્ગત અસંખ્ય મકાન વિહોણા પરિવારોને સરકારની સહાયનો પ્રથમ તબક્કો મળી ચૂક્યો છે. ડીસા શહેરના કલાપી નગર વિસ્તારના લોકોએ તેમને મળેલી સહાય બદલ તેમના વિસ્તારના સદસ્ય તેમજ પાલિકાના સદસ્યોનો સન્માન સમારોહ યોજ્યો હતો. આ પ્રસંગે આ વિસ્તારના રહીશોએ આ વિસ્તારમાંથી ચૂંટાઈ આવેલા મહિલા સદસ્યના પતિ સુરેન્દ્રસિંહ હડિયોલ, ગોરધનભાઈ પડિયાર, રમેશભાઈ રાણા, દિનેશભાઈ પ્રજાપતિ સહિત વોર્ડ નંબર 1માંથી ચૂંટણી જીતેલા અને આ વિસ્તારના રહીશ જીતુભાઈ રાણાનો સન્માન સમારોહ યોજ્યો હતો. આ વિસ્તારના રહીશો અત્યાર સુધી કાચા મકાનોમાં રહેતા હતા અને હવે સરકારની આ યોજના તેમજ પાલિકા સદસ્યોની જહેમતથી હવે તેઓને પાક્કા મકાનોમાં રહેવા મળનાર હોવાથી સ્થાનિક લોકો ભાવુક થઈ ગયા હતા. ખેતીની અલગ અલગ પદ્ધતિ હોય છે.
ત્યારે હંમેશા નિત નવા પ્રયોગો કરવા માટે જાણીતા ડીસાના પ્રગતિશીલ ખેડૂતોએ આધ્યાત્મિક ખેતીનો માર્ગ અપનાવીને નવો રાહ ચીંધ્યો છે અને ખેતીની આ પદ્ધતિને નિહાળવા માટે ગુજરાતભરમાંથી ખેડૂતો પહોંચી રહ્યા છે. ડીસામાં અત્યારે કેટલાક ખેડૂત યુવાનો દ્વારા ખેડૂતોને નવી ખેત પદ્ધતિ અપનાવવા માટે આધ્યાત્મિક ખેતી માટેની માર્ગદર્શન શિબિર યોજવામાં આવી છે. આ શિબિરમાં પ્રાચીન ખેતી વિશે ખેડૂતોને સમજણ આપવા ઉપરાંત આધ્યાત્મિક ખેતીના ફાયદા વિશે પણ સમજણ આપવામાં આવી રહી છે. ડીસાના જ એક એવા પ્રગતિશીલ ખેડૂત જીતુભાઈ પટેલ પણ તેમના ખેતરમાં છેલ્લા ઘણા સમયથી આધ્યાત્મિક ખેત પદ્ધતિ અપનાવી રહ્યા છે. આ ખેત પદ્ધતિથી ખેતીમાં ખૂબ જ ઓછો ખર્ચ થાય છે અને આધ્યાત્મિક ખેત પદ્ધતિથી કરવામાં આવેલા વાવેતરથી થતા ઉત્પાદન પણ ઊંચી ગુણવત્તાવાળા હોવાનું જીતુભાઈ પટેલ હિમાયત કરી રહ્યા છે. જીતુભાઈ પટેલનું માનવું છે કે આધ્યાત્મિક ખેતી દ્વારા જે પાકનું ઉત્પાદન થાય છે તે પાક આધ્યાત્મિક ગુણોથી સંપન્ન હોય છે. આધ્યાત્મિક ખેતી વિશે તેમણે જણાવ્યું કે માત્ર કુદરતી સંસાધનોની મદદથી અને કોઈપણ કેમિકલયુક્ત ખાતર કે દવાનો વપરાશ કર્યા વગર સાદી અને કુદરતી પદ્ધતિથી ખેતી કરવામાં આવે તેને આધ્યાત્મિક ખેતી કહી કહેવાય. છેલ્લા 5 વર્ષથી આ ખેતરની અંદર અમે આધ્યાત્મિક ખેતી કરીએ છીએ. બિલકુલ જૈવિક પદાર્થોની મદદથી ખેતી કરવામાં આવે છે. કંઈ પણ ઝેરી કેમિકલ રસાયણ વગેરે ખેતી થાય છે, જેથી જમીનનું પોત પણ સુધરે છે, પર્યાવરણ પણ સુધરે છે અને ખાવાવાળાના સ્વાસ્થ્ય માટે સારામાં સારો આહાર મળી રહે છે. સંપૂર્ણ 5.5 વીઘાની અંદર બનાસકાંઠાની અંદર ઓર્ગેનિક ફાર્મિંગ આપણે ચાલુ કર્યું છે. બીજા મિત્રોને પણ આની સલાહ આપીએ છીએ અને ખેડૂત મિત્રોને ખાસ આગ્રહ છે કે હવે આ ઝેરીલી જંતુનાશક દવાઓથી દૂર થઈ અને આ આધ્યાત્મિક ખેતી, આપણી ઋષિ ખેતી, પ્રાકૃતિક ખેતી અપનાવે, પોતાનું સ્વાસ્થ્ય સુધારે, જમીનનું સ્વાસ્થ્ય સુધારે અને જગતનું સ્વાસ્થ્ય સુધારે. ડીસામાં આધ્યાત્મિક ખેત પદ્ધતિ અપનાવીને ખેતી કરતા જીતુભાઈ પટેલની આધ્યાત્મિક ખેત પદ્ધતિને નિહાળવા માટે દૂર દૂરથી ખેડૂતો પણ આવી રહ્યા છે. અમરેલીથી આધ્યાત્મિક ખેતી જોવા આવેલા જગદીશભાઈ પણ ડીસામાં થઈ રહેલી આધ્યાત્મિક ખેતી નિહાળીને પ્રભાવિત થઈ ગયા હતા. અમે શિબિરમાં આવ્યા છીએ ડીસા આધ્યાત્મિક શિબિરમાં, અને એવું થયું કે એક ફાર્મ જોવું છે એટલે જીતુભાઈનું ફાર્મ જોવા આવ્યા, અને એ બેસ્ટ ખેતી કરે છે, બહુ સરસ રીતે આધ્યાત્મિક ખેતી કરે છે અને બહુ મસ્ત, અને આ રીતે હું પણ 2 વર્ષથી કરું છું, મારી કરતાં પણ સરસ કામ કરે છે. આધ્યાત્મિક ખેતી કરવાથી મોટો ફાયદો એ છે કે પર્યાવરણ અને જળ સંપત્તિનો સારામાં સારો બચાવ અને વાતાવરણ બગડતું નથી. આધ્યાત્મિક ખેતીનો માર્ગ અપનાવ્યા બાદ જીતુભાઈ પટેલને ખેત પદાર્થમાં વધારો થયો છે અને આ ખેતી દ્વારા પકવેલા પાકના આધ્યાત્મિક ગુણો વધુ હોવાનો અનુભવ પણ જીતુભાઈ પટેલ કરી ચૂક્યા હોવાના લીધે તેઓ અન્ય ખેડૂતોને પણ ભારતીય સંસ્કૃતિ બચાવવા માટે આધ્યાત્મિક ખેતી પદ્ધતિ અપનાવવાની સલાહ આપી રહ્યા છે. આજકાલ ભારતીય સંસ્કૃતિમાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણનો એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેના કારણે આપણી પ્રાચીન ખેતી પદ્ધતિ પણ ભૂલાવા માંડી છે. ત્યારે ડીસા નજીક એક વ્યક્તિ દ્વારા પ્રાચીન ખેત પદ્ધતિ અપનાવીનું નામ આધ્યાત્મિક ખેતી આપવામાં આવી રહ્યું છે અને અત્યારે તેના દ્વારા ખેતી પણ કરવામાં આવી રહી છે. આ ખેત પદ્ધતિને જોવા માટે દૂર દૂરથી લોકો પણ અહીં આવી રહ્યા છે અને આ ખેત પદ્ધતિથી થતા ઉત્પાદનનું પણ માતબર ઉત્પાદન જોવા મળી રહ્યું છે. ત્યારે ડીસા નજીક ખેતી કરતાં, આધ્યાત્મિક ખેતી કરતાં જીતુભાઈ પટેલ જણાવી રહ્યા છે કે ભારતીય સંસ્કૃતિને બચાવવી હોય તો આધ્યાત્મિક માર્ગ અપનાવવો પણ જરૂર છે અને સાથે સાથે આ ખેત પદ્ધતિ લોકોની જીવનશૈલી પણ સુધારશે. બીકે ન્યૂઝ ચેનલ માટે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર. બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં L&T કંપની દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે નેશનલ હાઇવે પર સફાઈ અભિયાન હાથ ધરી રસ્તામાં પડેલા કચરાને દૂર કરાયો હતો. અમીરગઢ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે રોડ પર પડેલો કચરો દૂર કરવા આજે L&T કંપની ટીમ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આ ઝુંબેશ દરમિયાન ઇકબાલગઢ હાઇવે રોડ ઉપર આજુબાજુમાં સફાઈ કરી L&T કંપનીની ટીમે સ્વચ્છતા જાળવવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત સ્વચ્છતા પખવાડામાં 16-31 તારીખ વિવિધ પ્રોગ્રામો કરવામાં આવશે. નેશનલ હાઇવે ઓથોરિટીની અંડરમાં જેટલી બી કાર્ય કરતી કંપનીઓને આ મિશનમાં જોડાવાનું હોય એના અંતર્ગત સ્વચ્છતા અભિયાનના કાર્યો કરવાના છે અને જુદા જુદા વિવિધ વચ્ચે પડતા હોય એપ્રોચ રોડના ગામડાઓને વિવિધ અવેરનેસ લાવવાનું કાર્ય આ મિશન દ્વારા થાય છે અને નેશનલ હાઇવેને સાફ સુથરા કઈ રીતે રાખી શકાય એનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. થરાદ નજીકની નર્મદા કેનાલમાં કૂદી પડેલા ડોડ ગામના યુવકની ભારે શોધખોળ બાદ મળેલી લાશ
વાવ સહિત અન્ય સ્થળોએ લોકોના એટીએમ કાર્ડ સેરવી લઈ બેંકમાંથી પૈસા ઉપાડી લેનાર રાજસ્થાનના શખ્સની વાવ પોલીસે કરી ધરપકડ. બનાસકાંઠાના દિવ્યાંગ ક્રિકેટરની જવલંત સિદ્ધિ. પાલનપુરના ગાદલવાડા ગામના દિવ્યાંગ ક્રિકેટર વિજયભાઈ ચૌધરીની ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમમાં થઈ પસંદગી. આગામી 26 જાન્યુઆરીના રોજ થરાદ ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારોહ. મંત્રી દિલીપકુમાર ઠાકોર કરાવશે ધ્વજવંદન. સમારોહના આયોજનમાં કોઈ કચાશ ના રહે તે જોવા થરાદના નાયબ કલેક્ટરની સ્થાનિક અધિકારીઓને કડક તાકીદ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. ડીસા ખાતે અંધજન મંડળ અમદાવાદ સંચાલિત વિકાસ ડે કેર સેન્ટર અને પાલનપુર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર ચેરિટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ સંચાલિત ડોક્ટર શંકરભાઈ કે મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર. બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને પાલનપુર શહેરમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોને દૈનિક ક્રિયાઓ, શૈક્ષણિક તેમજ વ્યવસાયિક તાલીમ અને ફિઝિયોથેરાપીની સારવાર વગેરે નિઃશુલ્ક આપવામાં આવે છે. આપ પણ સંસ્થાને યથાયોગ્ય દાન આપી અમારા આ ભગીરથ કાર્યના સહભાગી બનશો. સંપર્ક જૂની મોહન આંખની હોસ્પિટલ પોસ્ટ ઓફિસની બાજુમાં ડીસા અને લાયન્સ હોસ્પિટલ ગોબરી રોડ પાલનપુર. શારદાની સાડી એને અંગે સુહાગ, અંગે અંગે ઉમંગ કેરી છોડો છલકાય, વરનું મુખડું જોવા એનું મનડું લલચાય, સરિતા થઈને સાગરને મળવાને એ તો જાય રે. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદાની સાડી એને અંગે સુહાય, શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના થરાદ નજીકથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાં આજે મોતની છલાંગ લગાવી દેનાર વધુ એક યુવકીને ભારે શોધખોળના અંતે મૃત હાલતમાં મળી આવ્યો છે. થરાદ નજીકની મુખ્ય નર્મદા કેનાલમાં આજે ડોડગામના એક યુવકે મોતની છલાંગ લગાવી દીધી હતી. દૂધ ડેરી પાસેની નર્મદા નહેરના પુલ નજીક આ યુવકે કોઈ અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં પડતું મૂકતા આજુબાજુના લોકોએ ઘટના સ્થળે દોડી જઈ થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાનભાઈ મીરને જાણ કરતા તેમણે તાત્કાલિક નહેર પર પહોંચી જઈ શોધખોળ હાથ ધરી હતી. થરાદ તાલુકાના ડોડગામ ગામના કુવરાભાઈ નભાભાઈ આસાલ નામના યુવકે આજે નર્મદા યોજનાની મુખ્ય નહેરમાં મોતની છલાંગ લગાવ્યા બાદ થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાનભાઈ મીરની 2 કલાકની સઘન શોધખોળ બાદ આ યુવક મૃત હાલતમાં મળી આવતા તેના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ બાદ તેના પરિવારજનોને સોંપાયો હતો. બનાસકાંઠાના વાવ ખાતે અજ્ઞાન ગ્રાહકોના એટીએમ કાર્ડ બદલી દઈ છેતરપિંડી કરનાર આરોપીને વાવ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે. બનાસકાંઠામાં સાયબર ક્રાઇમના ગુનાઓનું પ્રમાણ ધીરે ધીરે વધતું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં સરહદી વિસ્તાર એવા વાવ ખાતે પણ તાજેતરમાં છળકપટથી એટીએમ કાર્ડ બદલી દઈ રોકડ રકમ ઉપાડી લેવાની ઘટના બની હતી. ત્યારે આ મામલાની ગંભીરતાથી લઈ વાવ પોલીસે તુરંત તપાસનો દોર હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે. 15 દિવસ અગાઉ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાવ શાખામાં કોઈ અજાણ્યા શખ્સે એટીએમ મશીનના ઉપયોગથી અજાણ ગ્રાહકોના એટીએમ કાર્ડ બદલી દઈ
32,000 રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી હાજરી હતી। 15 દિવસમાં વાવ ઉપરાંત ભાભર, લાખણી અને થરાદની બેંકોમાં પણ એટીએમ નજીક ઊભા રહી મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી દઈ 5 જેટલા ગ્રાહકોના પૈસા ઉપાડી લેવાની ઘટનાઓ બનતા પોલીસે આ મામલે ઊંડી તપાસ હાથ ધરી હતી। જે દરમિયાન બાતમીના આધારે વાવ પોલીસે રાજસ્થાનના સાંચોર વિસ્તારના રહીશ દાનારામ વેભારામ ચૌધરીની અટકાયત કરી તેની પાસે રહેલા સ્ટેટ બેંકના 4 તેમજ ઓરિએન્ટલ બેંકનું 1 એટીએમ કાર્ડ, મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે લઈ આરોપીની કડક ઉલટ તપાસ હાથ ધરી છે। જિલ્લા પોલીસ અધિક્ષક નીરજ બડગુજરે આજે પાલનપુર ખાતે આરોપીને પત્રકારો સમક્ષ રજૂ કરી તેના કરતૂતોથી પણ પત્રકારોને વાકેફ કર્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશન જેમાં વાવ, ભાભર, થરાદ અને લાખણી પોલીસ સ્ટેશનમાં જે માણસો છે એની સાથે એટીએમમાંથી છેતરપિંડી થઈને પૈસા ઉપડવાની ફરિયાદ આવેલી હતી। એના આધારે વાવ પોલીસ સ્ટેશનમાં એટીએમ ઉપર વોચ ગોઠવી હતી અને આરોપીને શોધવા માટે ટીમો બનાવી હતી। એના લીધે જે આરોપી છે દાનારામ વિભારામ ચૌધરી, રહેવાસી ગંગાસરા સાચોર જિલ્લા જાલોર, એને મોટરસાયકલ સાથે અને એટીએમ કાર્ડ સાથે પકડી પાડ્યા છે। કુલ આપણા જિલ્લામાં 7 જેટલા બનાવ બનેલા છે જેમાં જે ગામની જે ભોલી પ્રજા છે, અભણ છે, એને મીઠી મીઠી વાતોમાં લઈ અને એના કાર્ડ અને એટીએમના પિન લઈને એ પૈસા ઉપાડતા હતા અને એને બીજા એટીએમ કાર્ડ આપી દેતા હતા અને જે જુદા જુદા અમાઉન્ટ છે જેમાં 20,000, 30,000, 32,000, 50,000 એવી રકમ બીજા એટીએમમાંથી એ ઉપાડી લેતા હતા અને અત્યારે આરોપીને પકડી પાડ્યા છે અને હું મારી બધી ટીમોને અભિનંદન પાઠવું છું। અત્યાર સુધી 1 જ આરોપી પકડવામાં આવેલા છે અને આ પૂર્વ શિક્ષક છે અને તે રાજસ્થાનથી અહીંયા આવતા હતા અને અભણ માણસો છે એને ટાર્ગેટ બનાવતા હતા અને મારી અપીલ છે બધાથી કે પોતાના જે એટીએમના પિન છે એ કોઈને સાથે આપ શેર નહીં કરે અને જે પોતાના એટીએમ કાર્ડ કોઈને આપો નહીં। ડીસા તાલુકામાં આવેલી સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ ખાતે આજે રાષ્ટ્રવાદ અને જાતિવાદ વિષય પર ખાસ ડિબેટ રાખવામાં આવી હતી જેમાં લોના વિદ્યાર્થીઓએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને કોલેજના પ્રાધ્યાપકોએ પણ આ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। દરેક શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાહેર જીવનને સમજતા થાય તે માટે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે ત્યારે ડીસા તાલુકાના કાંટ ગામમાં આવેલી સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ ખાતે આજે લોના વિદ્યાર્થીઓ જાહેર જીવનને સમજતા થાય તે આજના સૌથી ચર્ચાસ્પદ વિષય એવા જાતિવાદ અને રાષ્ટ્રવાદ વિષય પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં રાષ્ટ્રવાદ કરતાં જાતિવાદ વકરતો જઈ રહ્યો છે ત્યારે જાતિવાદની હોડમાં આજના યુવાનો રાષ્ટ્રવાદ ન ભૂલી જાય તે માટે સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ ખાતે ખાસ ડિબેટ યોજવામાં આવી હતી જેમાં લોના વિદ્યાર્થીઓએ જાતિવાદ અને રાષ્ટ્રવાદ વિશે પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને ઉપસ્થિત પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે લો કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર રાજુલબેન દેસાઈ, પ્રોફેસર કલ્પેશભાઈ ઠક્કર, પિન્ટુભાઈ, સંજયભાઈ દેસાઈ સહિત વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શાળાના પ્રિન્સિપાલ ડૉક્ટર રાજુલબેને આ કાર્યક્રમની વધુ વિગતો આપવા સાથે આગામી સમયમાં કોલેજ ખાતે યોજાનારા કાર્યક્રમ અંગે વધુ માહિતી આપી હતી। આજરોજ શ્રી સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજમાં જાતિવાદ વર્સિસ રાષ્ટ્રવાદ આ ખૂબ સંવેદનશીલ વિષય છે અને આ વિષય પર અમારી લો કોલેજના વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓમાં એટલે યુવાનોમાં એક સાચું માર્ગદર્શન મળી રહે અને દેશ પ્રત્યેની એક દાજ એટલે રાષ્ટ્રવાદની ભાવના દરેક યુવાનોમાં હોવી જોઈએ કારણ કે ભારત દેશ એ વિશ્વનો સૌથી વધારે યુવાનો ધરાવતો દેશ છે 65% યુવાનો ભારત દેશમાં છે તો જો આ યુવાનોને સાચી દિશા સાચું માર્ગદર્શન અને સાચું શિક્ષણ નહીં મળે તો હું માનું છું કે કદાચ આવનારા દિવસોમાં ભારત દેશ માટે એક કપરી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે તો દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં આવા વિષયોને લઈ અને પ્રોપર માર્ગદર્શન મળી રહે એ હેતુથી અમારા વિદ્યાર્થીઓ જાતિવાદ અને રાષ્ટ્રવાદ બે ગ્રુપ જે છે અમે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા અને આનું એક ડિબેટ
ટાઈપની ચર્ચા વિચારણા જે છે કરવામાં આવી, એટલે વિદ્યાર્થીઓને સાચા રસ્તે ચીંધવાનો એક મારો પ્રયાસ છે. સાથે સાથે એવું પણ કહી શકાય કે લો કોલેજ અમારી છે, અવારનવાર વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી શકાય એ પ્રકારના અવારનવાર ઘણા બધા કાર્યક્રમો અમે એરેન્જ કરીએ છીએ. કોલેજ દ્વારા અમારે મફત કાનૂની સહાય કેન્દ્ર પણ ચાલે છે, જે દ્વારા સમાજના એવા જરૂરિયાતમંદ લોકો હોય તો એમને કાનૂની સહાયની મફત માર્ગદર્શન અને વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે. સાથે સાથે અમે ગ્રામીણ વિસ્તારોમાં જઈ અને લીગલ લિટરસી કેમ્પ કરતા હોય છે, કાનૂની જાગૃતિ લાવવાના પણ પ્રયાસો કરતા હોય છે. એના ભાગરૂપે જ આગામી 20 તારીખે શનિવારે જેન્ડર રિસોર્સ સેન્ટર અમદાવાદ અને લો કોલેજના સંયુક્ત ઉપક્રમે જાતિગત ભેદભાવો અને ઘરેલું હિંસાથી મહિલાઓને થતું રક્ષણ આ બાબતને લઈ અને એ 1 ડે સેમિનારનું અમે આયોજન કરીએ છીએ શનિવારે. અને એની સાથે અમે 22 તારીખે યુનિવર્સિટી કક્ષાની વ્યાખ્યાનમાળાનું પણ અમે આયોજન કરેલ છે, જેમાં ક્લાઇમેટ ચેન્જ અને ઇકોનોમિકલ ઇનબેલેન્સ સાથે સાથે ઇસ્યુઝ બિફોર ધ બજેટ સત્ર આ 2 વિષયો પર વિદ્યાર્થીઓને અલગ અલગ જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓને અમે ઇન્વાઇટ કર્યા છે અને આ વિષયો પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું આયોજન આગામી દિવસોમાં કરેલ છે. રમતગમત ક્ષેત્રે હવે બનાસકાંઠાના રમતવીરો પણ નોંધપાત્ર સફળતા મેળવી રહ્યા છે, ત્યારે પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના દિવ્યાંગ ક્રિકેટર વિજયભાઈ ચૌધરીએ પણ વિલચાલર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ભારતની ટીમમાં ખેલાડી તરીકે પસંદગી પામી બનાસકાંઠાને ગૌરવ અપાવ્યું છે. તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના આગ્રા ખાતે યોજાયેલી વ્હીલચેર ક્રિકેટ મેચમાં ગુજરાતમાંથી 37 દિવ્યાંગ ક્રિકેટરોએ ભાગ લીધો હતો, જે પૈકી ગુજરાતના 3 દિવ્યાંગ ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. ત્યારે છેલ્લા 15 વર્ષથી વ્હીલચેર પર ક્રિકેટની રમત રમવાની પ્રેક્ટિસ કરી રહેલા બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના દિવ્યાંગ ખેલાડી વિજયભાઈ ચૌધરીએ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ભારતીય દિવ્યાંગ ખેલાડીઓની ટીમમાં પસંદગી પામી બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે. વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં માત્ર દિવ્યાંગ ખેલાડીઓ માટે જ યોજાય છે, જેમાં બોલર, ફિલ્ડર અને બેટ્સમેન પણ વ્હીલચેરમાં બેસીને જ ક્રિકેટ રમતા હોય છે. ત્યારે આગામી દિવસોમાં ઉત્તરપ્રદેશના રુદ્રપુરા ખાતે યોજાનાર ટુર્નામેન્ટમાં ભાગ લેવા જનાર બનાસકાંઠાના દિવ્યાંગ ક્રિકેટર વિજયભાઈ ચૌધરીએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પોતાને વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું તે બદલ ખુશી વ્યક્ત કરી આ ટુર્નામેન્ટમાં દમદાર પ્રદર્શન કરવાની તત્પરતા વ્યક્ત કરી હતી. નોર્મલ વ્યક્તિ તો ઓલરેડી ક્રિકેટ રમે છે, દરેકે જોયેલા હશે, પણ હેન્ડીકેપ માટે એક અલગ ક્રિકેટનું સેમ એના જેવી જ ક્રિકેટ ટીમ હોય છે, પણ એની અંદર અમારે લોકો વ્હીલચેરની અંદર ક્રિકેટ રમવાની હોય છે, જેની અંદર 11 પ્લેયર જે પોતાની ફિલ્ડિંગ ભરે એ પોતે દરેક જણ વ્હીલચેર ઉપર જ આખી ફિલ્ડિંગ હોય, બોલિંગ હોય છે અને કીપરિંગ પણ વ્હીલચેર ઉપર જ હોય છે. અમારે બેટિંગ ત્યાં વ્હીલચેર ઉપર જ કરવાની હોય છે અને એ વ્હીલચેર દ્વારા જ અમે રન પણ વ્હીલચેર દ્વારા જ લેવાના હોય અને ફિલ્ડિંગ પણ એવી રીતના જ કરવાની હોય છે. આખી હેન્ડીકેપ માટે જે બંને પગે હેન્ડીકેપ છે એના માટે આ ક્રિકેટનું આખું નવું આયોજન હમણાં જ થઈ રહ્યું હતું. અહીંયા બેંગ્લોરની અંદર જ્યાં સપ્તાહમાં ગુજરાત ટીમે ભાગ લીધો હતો એની અંદર અમે 3 વ્યક્તિઓ સિલેક્ટ થયા ઇન્ડિયા ટીમની અંદર, અને હમણાં ગયા મહિને મતલબ કે આજ મહિનામાં અમુક દિવસ પહેલાં જ અમે ત્યાં અહીંયા આગ્રાની અંદર સિલેક્શન હતું એની અંદર અમારું સિલેક્શન થયેલું છે વ્હીલચેર ક્રિકેટમાં ઇન્ડિયા લેવલે. એમાં ઇન્ડિયાની અંદર 4 ટીમ આ લોકોએ બનાવેલી છે અને 4માંથી જેનું પરફોર્મન્સ જે 14 ખેલાડીનું વ્યવસ્થિત હોય એને બહારના સ્ટેટમાં રમવા જવા માટેનું હોય છે કે જે બીજા વિદેશમાં બીજી ટીમો સાથે રમે છે. દર્શક મિત્રો, ફરી સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. આગામી 26 જાન્યુઆરીના રોજ થરાદ ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારોહ. મંત્રી દિલીપકુમાર ઠાકોર કરાવશે ધ્વજવંદન. સમારોહના આયોજનમાં કોઈ કચાશ ના રહે તે જોવા થરાદના નાયબ કલેક્ટરની સ્થાનિક અધિકારીઓને કડક તાકીદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર.
હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-2222. પ્રકૃતિ, વિજ્ઞાન, અધ્યાત્મ અને અહિંસા આધારિત ખેતી એટલે ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી. પદ્મશ્રી કૃષિ ઋષિ શ્રી સુભાષ પાલેકરજી સાથે જોડાવ 6 દિવસની શિબિરમાં અને જાણો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન, ઉત્તમ ગુણવત્તા, સારી માંગ અને યોગ્ય ભાવ કઈ રીતે મેળવી શકાય. દેશના લગભગ 30 લાખ ખેડૂતો આધ્યાત્મિક ખેતી સાથે જોડાયા છે, તો આપ પણ આ શિબિરનો લાભ લઈ શકો છો. એક દેશી ગાય આધારિત આપ 30 એકર ખેતી કરી શકો છો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આગામી 26 જાન્યુઆરીના રોજ બનાસકાંઠાના જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારોહ તાલુકા મથક થરાદ ખાતે યોજાનાર છે, ત્યારે પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણીના જિલ્લા કક્ષાના સમારોહના આયોજનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે આજે થરાદ પ્રાંત કચેરી ખાતે સ્થાનિક અધિકારીઓની અગત્યની બેઠક યોજાઈ હતી. થરાદના પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં થરાદના નાયબ પોલીસ અધિક્ષક, પુરવઠા અધિકારી, PWD, શિક્ષણ વિભાગ, નગરપાલિકા તેમજ અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહી તેમના વિભાગની પૂર્વ તૈયારીઓની વિગતો રજૂ કરી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારીએ તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી થરાદ ખાતે 26 જાન્યુઆરીએ યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહના આયોજનમાં કોઈ કચાશ ના રહી જાય તે જોવા ખાસ તાકીદ કરી હતી. તમામ સરકારી કચેરીઓમાં 24 થી 26 જાન્યુઆરી સુધી રોશની કરવા તેમજ તમામ કચેરીઓમાં ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરવા પણ તાકીદ કરાઈ હતી. જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત રહેનાર મંત્રી દિલીપકુમાર ઠાકોર ધ્વજવંદન સમારોહ બાદ થરાદની કોઈ પણ સરકારી કચેરીની મુલાકાત લે તેમ હોય દરેક કચેરીઓમાં સ્વચ્છતા રાખવા અને તમામ કચેરીઓની સફાઈ અને રોશનીની ફોટોગ્રાફી કરવા પણ કડક તાકીદ કરાઈ હતી. આ બેઠકમાં થરાદ તાલુકા વિકાસ અધિકારી હાજર ના રહેતા તેમને તાત્કાલિક ફોન કરી બેઠકમાં બોલાવાયા હતા, જ્યારે GEBના ગેરહાજર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા નાયબ કલેક્ટરે આદેશ આપ્યો હતો. બનાસકાંઠાના થરાદ ખાતે પ્રાંત અધિકારીના બંગલા પાસે જાહેર માર્ગ પર ભૂગર્ભ ગટર લાઇનનું ગંદુ પાણી ફરી વળતા તીવ્ર બદબૂના કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓ ભારે હાલાકી વેઠી રહ્યા છે, ત્યારે આ મામલે ઉહાપોહ સર્જાતા થરાદના પ્રાંત અધિકારીએ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારીઓનો ઉદડો લઈ આ સમસ્યાનું જલ્દી નિરાકરણ લાવવા તાકીદ કરી છે. થરાદના દરેક વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર લાઇન બનાવવામાં આવી, ત્યારથી આ ગટર લાઇનના કામમાં ગેરરીતિઓનું બદબુ આવતી હતી, પણ હવે ઠેર ઠેર છાસવારે ઉભરાતા ગંદા પાણીના લીધે આ ગટરની કામગીરીમાં આચરાયેલી ગેરરીતિઓ બહાર આવી રહી છે. જોકે આ ગેરરીતિ ઉપર ડાંક પીછેડો કરવા પાલિકા તંત્ર દ્વારા આ ગટરમાંથી ઉભરાતું ગંદુ પાણી થરાદના ટેલિફોન એક્સચેન્જ પાસેના પીપળિયા તળાવમાં નાખવામાં આવી રહ્યું છે. પાલિકાના આ પગલાંનો પાલિકાના સદસ્યો સહિત સ્થાનિક રહેશોમાં પણ વિરોધ ઉઠ્યો છે અને તાજેતરમાં આવું ગંદુ પાણી તળાવમાં ઠાલવાના વિરોધમાં થરાદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ અપાયું હતું. તેમ છતાં પણ કોઈ પગલાં નહીં ભરાતા ગત શનિવારે આ પાણી તળાવમાં જવાની સાથે પ્રાંત કચેરી આગળના જાહેર માર્ગ પર ફરી વળતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો અકળાઈ ઉઠ્યા છે. વળી જાહેર માર્ગ પર ગંદુ પાણી ભરાવાથી રોગચાળો ફેલાવાની પણ પૂરી દહેશત વર્તાઈ રહી છે. આ અંગે તંત્રનું ધ્યાન દોરવા છતાં પણ કોઈ નક્કર કામગીરી નહીં થતાં પ્રજાજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલો તેમના કાર્યક્ષેત્રમાં આવતો નથી તેમ કહી થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસરે હાથ અદ્દર કરી રહ્યા છે, ત્યારે આ ભૂગર્ભ ગટરનું કામ ન થતાં લોકોએ BK News ચેનલનો સંપર્ક કર્યો હતો અને BK News ચેનલ દ્વારા આ મામલે અહેવાલ રજૂ કરાયા બાદ થરાદના પ્રાંત અધિકારીએ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તેમજ પાલિકાના અધિકારીઓને આડે હાથે લઈ આ સમસ્યાનો નિવેડો લાવવાની તાકીદ કરી હતી. આગામી 26 જાન્યુઆરીના રોજ થરાદ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહની પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે આજે થરાદની પ્રાંત કચેરીમાં મળેલી બેઠકમાં પણ જાહેર માર્ગ પર રહેલાતા ગંદા પાણીનો પ્રશ્ન ઉઠ્યો હતો.
જેના પગલે નાયબ કલેક્ટરે આ બેઠકમાં ઉપસ્થિત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તેમજ સ્થાનિક નગરપાલિકાના અધિકારીનો ઉદડો લઈ થરાદમાં સ્વચ્છ ભારત અભિયાનની પરિણામલક્ષી અમલવારી પર ભાર મૂકી ગટરના પાણીની સમસ્યા દૂર કરવા તાત્કાલિક ભૂગર્ભ ગટરનું સમારકામ હાથ ધરવા પણ તાકીદ કરી હતી. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે પણ નરમાશ જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 150 રૂપિયા ઘટીને 30,650 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 150 રૂપિયા ઘટીને 39,400 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 150 રૂપિયા ઘટીને 39,200 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 775 થી 785 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાડાના 645 થી 658, ઘઉંના 350 થી 370, બાજરીના 245 થી 297, ગવારના 788 થી 809, અડદના 700 થી 721, રાજગરાના 751 થી 800, મગફળીના ભાવ 660 થી 708 તેમજ કપાસના ભાવ 1,015 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 409 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 605, ઘઉંની 11, બાજરીની 704, ગવારની 18, અડદની 12, રાજગરાની 30 અને મગફળીની 260 બોરી તેમજ કપાસની 70 મણની આવક થઈ હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. થરાદમાં પાલરની આડમાં દારૂ વેચતા શખ્સની 61 બોટલ દારૂ સાથે કરાઈ ધરપકડ. દારૂબંધીના અમલમાં ઢીલી નીતિ દાખવવા બદલ પાલનપુર પૂર્વ પોલીસ મથકના PI તેમજ ડી સ્ટાફના તમામ 12 પોલીસ કર્મીઓની તાત્કાલિક અસરથી બદલી કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ. થરાદ નજીકની નર્મદા કેનાલમાં કૂદી પડેલા દોઢ ગામના યુવકની ભારે શોધખોળ બાદ મળેલ લાશ. વાવ સહિત અન્ય સ્થળોએ લોકોના ATM કાર્ડ સેરવી લઈ બેંકમાંથી પૈસા ઉપાડી લેનાર રાજસ્થાનના શખ્સની વાવ પોલીસે કરી ધરપકડ. બનાસકાંઠાના દિવ્યાંગ ક્રિકેટરની જવલંત સિદ્ધિ. પાલનપુરના ગાદલવાડા ગામના દિવ્યાંગ ક્રિકેટર વિજયભાઈ ચૌધરીની ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમમાં થઈ પસંદગી. આગામી 26 જાન્યુઆરીના રોજ થરાદ ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારોહ. મંત્રી દિલીપકુમાર ઠાકોર કરાવશે ધ્વજવંદન. સમારોહના આયોજનમાં કોઈ કચાશ ના રહે તે જોવા થરાદના નાયબ કલેક્ટરની સ્થાનિક અધિકારીઓને કડક તાકીદ. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.